बनासकांठा अखिल क्षत्रिय ठाकोर एकता समिति द्वारा मां अंबेना धाम में 22 गज की ध्वजा चढ़ावा प्रयाण। आज अखिल क्षत्रिय ठाकोर समिति द्वारा जगत जननी मां अंबा भवानी ना 22 गज की ध्वजा चढ़ावी 2022 में विधानसभा की चूंटनी में गुजरात ना मुख्यमंत्री तरीके ठाकोर समाज ने प्राधान्य आपवामां आवे अने ओबीसी समाज गोपालक समाज एसटी समाज ने मान सम्मान आपी गुजरात में नेतृत्व करवानी तक आपवामां आवे ए हेतु थी आज बनासकांठा अखिल क्षत्रिय ठाकोर समाज डीसा थी अंबाजी मुकामे प्रयाण कर्यु हतु, जेमां ठाकोर समाजना नवगणजी ठाकोर पोपटजी ठाकोर तेमज ठाकोर समाजना युवानो बहनों अने बहोळी संख्यामां लोको जोड़ाया हता। मां भवानीना आशीर्वाद लई 2022 नी चूंटणीमां रणसिंगू फूंकवानी जाहेरात पण करी हती। घणुं थयुं हवे समाजने दूर राखवानुं, ठाकोर समाज हवे आगळ वधशे, शिक्षणमां नाम बनावशे अने अन्ય विभागोमां पण नानी समाજોને માન આપીને પ્રાધાન્ય આપવામાં આવે તેવી અનેક માંગણીઓ સાથે આજે ભવ્ય રથયાત્રા સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું। આજે માં ભવાનીના ધામ અંબાજી મુકામે 52 ગજની ધજા ચડાવી અને માતાજીની પ્રાર્થના કરી અને સમગ્ર ગુજરાતનો મારો ક્ષત્રિય ઠાકોર સમાજ એક થાય, આગામી 2022ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બને, ડેપ્યુટી મુખ્યમંત્રી એસસી સમાજનો બને, ડેપ્યુટી મુખ્યમંત્રી એસટી સમાજનો બને, ડેપ્યુટી મુખ્યમંત્રી માલધારી સમાજ બને અને ડેપ્યુટી મુખ્યમંત્રી કોળી સમાજ બને, ગુજરાતની તમામ જાતિઓ જે સમાજો વિકાસથી વંચિત છે, જે સમાજનું ડેવલપિંગ થયું નહીં, જે સમાજો શિક્ષણથી વંચિત છે, જે સમાજો રોજગારથી વંચિત છે, ખેડૂતો ત્રાહી આંબો કરી ગયેલા છે, આ તમામ સમાજોનો એક જ ઉકેલ 2022 ગુજરાતનો મુખ્યમંત્રી અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ 2022 ને ચૂંટણીઓને લઈને આજે મા અંબાના આશીર્વાદ લેવા માટે જઈ રહ્યા છીએ। 2022 સોનાનો સૂરજ એટલે ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને, ડેપ્યુટી મુખ્યમંત્રી એસસી એસટી ઓબીસી સમાજમાંથી બને, એના માટે અમે ગુજરાતની જનતાને આજે મેસેજ આપવાના છીએ કે 2022ની અંદર સમસ્ત ગુજરાતની અંદર સુખ શાંતિ અને જે લુખ્ખો રોટલો ખાઈને પોતાનું જીવન ચલાવે છે એ ઠાકોર સમાજ માટે ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને, એના માટે આપ સૌને આહ્વાન કરવા માગીએ છીએ અને સમસ્ત ગુજરાતની અંદર વસતા ઠાકોર સમાજ તથા એકતા સમિતિની જે યાત્રા લઈ નીકળ્યા છે ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ, એને બનાસકાંઠામાંથી ઠાકોર સમાજ, માલધારી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ, જૈન લઘુમતી, મુસ્લિમ લઘુમતી, પારસી લઘુમતી, ખ્રિસ્તી લઘુમતી એમ તમામ બનાસકાંઠાની જ્ઞાતિઓ ધર્મના લોકો એમને ટેકો આપે છે અને નવગઢ જિલ્લો 2022માં જે સોનાના સૂરજનો સપનો છે એ સાકાર કરવા માટે અમારી પૂરી તન મન ધનથી